દાહોદ નદીને કાટમાળનો મલબો નાખી દેવામાં આવી સરપંચોનો આક્ષેપ. કયા કંપનીના માલિકો અને અધિકારીઓના પાપે આમોદ. જંબુસર તાલુકાની જનતા અને ધરતીપુત્રોએ ચોથા રાસુએ રડવાનો વારો આવ્યો. ત્રણ ગામના સરપંચોએ આમોદ દાહોદ નદીના પુલ ઉપરથી દાહોદ નદીની નીચે પડેલા મલબો ન ખસેડવાની, અમારા ગામોમાં ઘરો અને ખેડૂતોના તમામ પાક ડૂબી ગયા છે એવા આક્ષેપો કર્યા હતા. જેને પગલે આમોદ તાલુકાના અનેક ગામોમાં દાહોદ નદીના પૂરથી ખેડૂતોની હાલત કફોડી બની. ખેડૂતોના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું. પૂરે તો તબાહી મચાવી, પણ 7 મહિના પહેલા દહેજની ગોદરેજ કંપનીમાંથી કોયલી વડોદરા અને મશીન લઈ જવા દાહોદ નદીનું પુરાણ કરવામાં આવ્યું, જે પછી હટાવવામાં ન આવ્યું અને તાલુકાઓને પરિણામ ભોગવવું પડ્યું. આમો દાહોદ નદીને મોટા મોટા પથ્થર નાખીને પૂરી દેવામાં આવી, જેના જૂના તાતાપુર ગામના સરપંચના આક્ષેપ. ઘણા વર્ષોથી દાહોદ નદીનો જે બ્રિજ છે તે જર્જરિત હોય તેને લઈને મોટું 196 ટાયરવાળું વાહન પસાર કરવા માટે દાહોદ નદીને પથ્થરો નાખી નીચે નાના નાના ભૂંગળા નાખીને પૂરી દેવામાં આવેલ. 196 ટાયરવાળું દાહોદ નદી પૂરી દેવામાં આવી હતી. આજે પણ તેની નીચેનો મલબો ખસેડવામાં આવ્યો નથી, જેને લઈને અમારા ગામના ઘરો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ઇતિહાસમાં પહેલીવાર 102 સપાટી ઉપર અમારા ગામોના ઘરો ડૂબી ગયા. તમામ ખેતીના પાકોને ખૂબ જ ભારે નુકસાન થયું હતું. દાહોદ નદીની 105 સપાટી થતાં પણ અમારા ગામમાં પાણી આવી શકે તેમ નથી. સરપંચ ઠાકોર મહેન્દ્રસિંહ રાયસિંહ બોલું છું. હું 20 વર્ષે દાદાપુર ગામનો સરપંચ છું. આ જે નદીનું પૂરનું મુખ્ય કારણ આવવાનું કારણ એ છે કે જે દાદર નદી જંબુસર અને આંબોદની વચ્ચેથી પસાર થતી હોય ત્યાં બ્રિજ આવેલો, તેની બાજુની અંદર નદીનું પૂરણ કરેલું છે, તેનું મુખ્ય કારણ પૂર આવવાનું કારણ છે. નદીને આપ દેખ શકશો કે આ રેલવેનો બ્રિજ છે, એની બાજુની અંદર એ મોટા મોટા પથ્થરો રેવા સુગરમેથી લાવીને એક એક ટનના પથ્થરો અંદરથી નાખીને પૂરણ કરેલી છે, જેના કારણે 5 લાખ ખેડૂતોને તમામ નુકસાન થયેલું છે, બહુ મોટું નુકસાન થયેલું છે. આ પૂર આપવાનું મુખ્યને મુખ્ય કારણ આ નદીને જો અંદરથી આ મળવા હજુ સુધી તારે નહીં ફરી પોણી ઉતરે તરત જ, તો ફરી પણ આ મુસીબત આવવાની શક્યતા છે ને છે. અને 101% કેવ છે કે આ મળવો પૂરવાના કારણે જ પૂર આવેલું છે, કોઈ વરસાદના પાણીથી પૂર આવેલું નથી. આટલો 108 ઇંચ વરસાદ પડવાથી પોણી નદી અંદર ખમી જ જાય છે. અને 102 ફૂટે પોણી મેં અત્યાર સુધી મારો 52 વર્ષ થયેલું છે, 102 ફૂટે કોઈ નદી બહાર પડી નથી. આ 102 ફૂટે જે 160 ફૂટની ભયજનક સપાટી વંટાવે ત્યારે આ પોણી આવવું જોઈએ. એના આ મલવા પૂરવાના કારણે 102 ફૂટની સપાટી થઈ છે અને આ પોણી 107 લેવલનું પોણી હોય એટલું પોણી થઈ ગયેલું છે. એ મુખ્ય કારણ જ કારણ એ જ છે કે આ જે અંદર મલવો પૂરેલો છે એના એ જ કારણ છે, બીજું કોઈ કારણ છે જ નહીં. આ કુદરતી આફત ના કહેવાય, આ તો જે લોકોને જે પરમિશન આપીએ ને એનો ભોગનો કારણ છે ખેડૂતો. અને ખેડૂતો પાયમલ થઈ ગયા, જે અમે તો 5-5, 10-10 લાખ રૂપિયા મંદિરી લઈ ચૂક્યા, એ ભરાઈ નથી. હવે એ મંદિરી નહીં મળવાની, અમે ભાઈ પૈસા નથી લાવીએ, અમે તો માઠા હારે ડેલી બેઠેલા છે. મારે પોતાના 70 વીંગો જમીન જતી રહે, તમામ એક વીંગુ જમીન બચીને લગભગ મારે 5 લાખ રૂપિયા ખર્ચો કરેલો જતો રહ્યો. હવે પૈસા કઈથી લાવવાને કઈથી બિયારણ લાવવું એ અમને કોઈ સમજ પડતી નથી.